ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ને આગળ આપણે કયો શીખી ગયા હતા મોરામાં ચેપ્ટર ફાઈવ યાદ કરો અણ શીખ્યા હતા ને ફેણનો અણ તો હવે કયો મુરાક્ષર આવશે અણ પછી ત તલવારનો ત આવશે ને તો જુઓ ચેપ્ટર ફાઈવ અણ ફેણનો અણ ત તલવારનો ત થ ઠ નો થ અણ વિશે આપણે શીખી ગયા હવે આજે આપણે શું શીખીશું ત તલવાર નો જુઓ અણ તેમાં આપણે શીખવાના છે ત તલવાર નો બરાબર આ તલવાર વિશે આપણે આજે

પછી આડી કરવાની છે ઉપર અને નીચે લઈને થોડીક વાળી દેવાની છે આ રહ્યો આપણો ટ હવે તમારે પેન્સિલ લેવાની છે ગોર આડું કરવાનું ઉપર નીચે આ રહ્યો તમારો ટ તો આવી જ રીતના આપણે ટ લખવાનો રહેશે બરાબર એકદમ સિમ્પલ ત છે તો જોઈએ હવે આપણે આગળ જુઓ શું કહેવાશે આપણા ઘરે ટપેલી હોય છે ને જેમાં આપણે દૂધ કાઢીએ છીએ તો એ ટપેલી કહેવાય એનો પહેલો અક્ષર કયો છે જુઓ ત છે ને આ ત વિશે આપણે શીખીએ છીએ ટ ટપેલી ટ બરાબર તો આ ટપેલીમાં આપણે પાણી પણ કાઢીએ છીએ દૂધ પણ કાઢવામાં આવે છે અને વિવિધ પ્રવાહી વસ્તુ એટલે કે જે પી શકાય એવી વસ્તુ કે શાક એવું પણ આપણે કાઢી શકીએ છીએ તો તેને ટપેલી કહેવાય બરાબર તો આ થયું આપણું ત ટપેલીનો તુઓ ત ટાળું નો ત ટગાડું તગાડું કહે જેમાં આપણે પાણી ભરીને કપડાં ધોએ છે આપણે એનો પહેલો અક્ષર છે ને તે શીખવાનો છે ટ આ ટ વિશે આપણે શીખવાનું છે ટગારુ નો ટ પેહલા આપણે શું જોઈ ગયા યાદ કરો ચાલો ટ ટપેલીનો ટ જોઈ ગયા ને જુઓ આ આપણે ટ ટપેલીનો ટ જોયો જુઓ પહેલામાં પહેલો અક્ષર કયો છે ટ આમાં બીજો અક્ષર કયો છે આમાં ટ તો પહેલો અક્ષર કયો છે બીજા પિક્ચરમાં ટ તગારું તો તેમાં પહેલો અક્ષર છે તગારું હવે આગળ જોઈએ આપણે કે શું આવે છે ટલવાર નો બધાને તલવાર જોઈ છે ને મહાભારત રામાયણમાં કેવા તલવારથી લડતા હોય છે યુદ્ધ થાય છે ત્યારે તો એ તલવાર એનો આપણો પહેલો જ અક્ષર જોવાનો છે તલવાર બરાબર તો આ તલવાર નો ત તમારે પણ સાથે બોલવાનું છે હલવાર નો ત બોલ્યા ને વેરી ગુડ આવડી ગયા ને ત ટલવાર નો ટ તો એવી રીતના આપણે આગળ કશું જોઈ ગયા તગારું જોઈ ગયા પછી શું જોઈ ગયા ટપેલી જોઈ ગયા ટ ટપેલી નો ટ ત ટગારું નો ટ પછી ટ ટલવાર નો ટ હવે ટ તરબૂચ નો ટ બધાને ભાવે છે ને તરબૂચ એનો પહેલો અક્ષર જુઓ ટ છે ને ટ લાલ અક્ષરે મસ્ત મજાનું લખ્યું છે ત તો આ તમારે આજે શીખવાનું છે અને આપણે શીખીએ છીએ જુઓ સરસ મજાનું તરબૂજ કેટલું લાલ અબૂજ છે એને આપણે તરબૂજ કીએ છીએ તેનો પહેલો અક્ષર જુઓ ત છે આવડી ગયું ને સરસ છે ને ચાલો ત તળાવ નો જુઓ આપણે તળાવ જોયું છે ને તો એ તળાવમાં પણ એ તળાવનો તળાવ નો પહેલો અક્ષર રહેશે ત એ ત જુઓ કેટલો સરસ લાલ અક્ષર એકદમ ઘટા અક્ષરે લખ્યું છે ત તરી ગયો ને ત ચાલો બોલો પેલા આપણે શું શીખ્યા હતા ચાલો યાદ કરો તપેલી નોટ બોલો તમે પણ ત ટીલી નોટ ટ નોટ ત ટાળું નોટ ટ નોટ ટલવા નોટ ત તરબૂચ નોટ ત તરબૂછ નોટ ત તળાવ નોટ ટળાવ નો ટ જુઓ ટપેલી નો ટળાવનો તલવાર નો તળાવ નો ત તરબૂચનો ત ટગાળુ નો ત તો જુઓ લાલ અક્ષરે બધા ટ ટ છે એની ઉપર ચોરસ બોક્સ પાડ્યા છે ને તો એ ટ આપણને યાદ રહેવો જોઈએ કે આને કયો મુરાક્ષર કહેવાય ટ કયો મુરાક્ષર કહેવાય ત પહેલી છે ટેલી તો તેનો પહેલો મૂરાક્ષરમાં પહેલો જ અક્ષર કયો છે ત પછી બીજું છે તલવાર એમાં પહેલો શબ્દ જુઓ અક્ષર છે તે પહેલો મૂરાક્ષર ટ તળાવ જુઓ તળાવમાં પહેલો લાલ અક્ષર લખ્યો છે ટ તરબૂજ એમાં પહેલો અક્ષર લખ્યો છે ટ તગાડું એમાં પહેલો છે ટ ચોરસ બક્ષમાં છે ને જુઓ તલવાર તરબૂચ અને ટકલી આ ટકલી જે આપણે ભમરડા જેવી આવે છે ને નીચેથી ફેરવીએ છીએ તે એને ટકલી કહેવાય ટને ઇંગ્લિશમાં શું કહેવાય ટી છે ને તમારો જે ટી હોય ને એને ટ કહેવાય તો તલવાર તરબૂચ ટકલી એનો પહેલો જ અક્ષર વિદ્યાર્થી મિત્રો જોવાનો છે હા પહેલો જે મુરાક્ષર છે ને એ જ જોવાનો છે ખાલી આપણે જુઓ કેટલા બધા ત છે જુઓ પહેલી લાઈનમાં કેટલા ટ છે ત્રણ ટ છે પહેલો બીજો અને છેલ્લો વચ્ચેનો તો દ છે તો આપણે ત છે ને પહેલો બીજો અને છેલ્લો પછી બીજી લાઈનમાં પહેલો છે એટલે બીજો અને છેલ્લો છે ને ટ અને છેલ્લી લાઈનમાં છે ત્રણ ટ છે જુઓ પહેલો બીજો અને છેલ્લો છે ને જુઓ આ પરથી નામ છે બધા શબ્દ છે હંમેશા બે મૂરાક્ષર ભેગા થાય ને તો શબ્દ બને ટપ છે ને ટપ ટપ એટલે ઋષિ મુનિઓ ટપ કરે છે ને તો તેને ટપ કહેવાય શું કહેવાય ટપ જાપના એટલે તડ એટલે આપણા દિવાલોમાં તિરાડ પડે છે ને તે તડ કહેવાય તો જુઓ એના પહેલો અક્ષર ટ છે ને તન તન એટલે આપણું શરીર એને શરીરને ને આપણા શરીરને શું કહેવાય તન એટલે પહેલો અક્ષર જુઓ ટ છે એટલે આપણે સ્વિમિંગ ને તો તળ એનો અર્થ થાય છે જુઓ બધા જ પહેલા અક્ષર યલ્લો વાળા છે તે શું છે ટુ હવે તમારે ત શોધવાનો છે પહેલી લાઈનમાં જુઓ યલ્લો કલરના કલરથી જે ગો કર્યા છે એક છે ને ટ કેટલા ટ છે ચાલો ગણો ગણો કાઉન્ટ કરો એક બે બીજી લાઈનમાં ત્રણ ચાર અને લાસ્ટ લાઈનમાં પાંચ છ એટલે કુલ કેટલા ટ પર રાઉન્ડ છે છ તમને આવડી ગયો ને ટ લખતા તો તમારે શું કરવાનું છે આ ટ વિશે લખવાનું છે સેમાં લખવાનું છે તમારે તમારી ઓકે જુઓ આ ટ તમારે જુઓ છે ને એવી રીતના ડ્રો કરવાનું છે એટલે ટ લખવાનો છે પછી જુઓ સ્લીપિંગ લાઈન કરવાની છે પછી આખો ટ લખવાનો છે અને ટ લખીને નીચે થોડોક વણાંક વાળી દેવાનો છે આવી રીતના તમારે પેન્સિલથી પ્રેક્ટિસ કરીને પછી ટ લખવાનો રહેશે સેમાં લખવાનો ટેક્સ્ટબુકમાં લખવાનો રહેશે પહેલાં તમારે પહેલાં બોક્સમાં ટની પ્રેક્ટિસ કરી લેવાની બીજા બોક્સમાં પણ અને પછી જાતે પેન્સિલથી ટ તલવારનો ટ લખવાનો ત તરબૂચનો ટ તટળાવનો ત તો આ ટ વિશે તમારે લખવાનું રહેશે ટેસ્ટબુકમાં સેમાં લખવાનું રહેશે ટેક્સ્ટબુકમાં નોટબુકમાં લખવાનું નથી ટેક્સ્ટબુકમાં લખવાનું રહેશે જે પીડીએફ આવે તે ટેક્સ્ટબુકમાં લખવાની રહેશે ઓકે સ્ટુડન્ટ ગુડ બાય સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ ફોર વોચિંગ સ્ટે હોમ સ્ટે સેફ કીપ લર્નિંગ ગુડ બાય